નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાની તમારી જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી છે તેની અંદર ધોરણ છ ના સમાજ વિષયની જે એકમ કસોટી છે તેનું સોલ્યુશન જોવાના છે આ એકમ કસોટીની અંદર તમારા પાઠ નંબર પાંચ છ અગિયાર અને સોળ પૂછાવાના છે

ત્રીજું યુરોપનો આલપ્સ ખાલી પ્રકારનો પર્વત છે તો જવાબ આવશે ગેટ ચોથું રોકી પર્વત ખાલી આ અમેરિકામાં આવેલો છે તો જવાબ આવશે ઉત્તર પાંચમું એન્ડીસ પર્વત ખાલી પ્રકારનો પર્વત છે તો જવાબ આવશે ગેર ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાના માર્ગ અપનાવવા અનુરોધ કર્યો તો જવાબ આવશે ખરું બીજું

મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે બીજો સવાલ જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે તો જવાબ આવશે જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે ત્રીજું મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે તો જવાબ આવશે મહાનગરપાલિકામાં પચાસ ટકા મહિલા અનામત સભ્યો હોય છે ચોથો સવાલ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કોને કહે છે તો જવાબ આવશે સ્થાનિક સ્વરાજનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહે છે વિદ્યાર્થી મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ તમારી જે એકમ કસોટી લેવાની છે તેની અંદર જે ઓરિજિનલ પ્રશ્ન બેંક હોય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે ધોરણ છના સમાજ અને અંગ્રેજી બંને વિષયના સોલ્યુશન્સ તમને મળી રહેવાના છે ક્યાંથી મળવાના છે તો કે તેના માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તેના પરથી તમને પીડીએફ મળવાપાત્ર છે અને વોટ્સઅપ પર જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર લખો પેલો સર ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે તો છે ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સૌથી પાયાનો એકમ છે સામાન્ય રીતે પાંચસો થી પચીસ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે તેની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે ગ્રામ પંચાયતમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી આઠ અને વધુમાં વધુ સોળ હોય છે આખા ગામને વોર્ડ એટલે કે મત વિભાગમાં વહેંચવામાં આવે છે ગામના મતદારો દરેક વોર્ડમાંથી એક ઉમેદવારને ચૂંટે છે અને સરપંચની ચૂંટણી ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે છે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ પણ રાજ્ય રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી આ રીતે ગ્રામ પંચાયતની રચના થાય છે ત્યારબાદ બીજો સવાલ સમ્રાટ અશોકનો હૃદય હૃદય પરિવર્તન કયા કારણોસર થયું તો જમ હશે કલિંગ એટલે કે ઓડિશાના યુદ્ધના પરિણામો જોઈ સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું તેના વિજયનો આનંદ ઉડી ગયો તેના મનની શાંતિ ચાલી ગઈ અને ખરા તો તે ઊંઘી શક્યો નહીં તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલ વિજય એ સાચો વિજય નથી આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશા એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત સમ્રાટ અશોકને સત્ય અહિંસા કરુણા અને સદાચારનો ઉપદેશ આપવા આવ્યા એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આપણી જે વોટ્સઅપ ચેનલ છે તેની અંદર જોઈન થઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે